हेलो विद्यार्थी मित्रों, नेस्ट एसपीआई यूट्यूब चैनल में आपनो स्वागत छे। लास्ट आपणे धोरण 10 सामाजिक विज्ञान विषयना प्रकरण नंबर 5 भारतनो विज्ञान अने टेक्नोलॉजीना वारसाना पांचक टॉपिक सुधीनो अभ्यास आपणे कर्यो। पांचमा अने छेल्ला टॉपिकमां आपणे ज्योतिषशास्त्र अने साथे साथे खगोलशास्त्र विषेनी माहिती मेळवी। आ उपरांत घणा बधाए ભારતની અંદર અન્ય વિજ્ઞાનના ગ્રંથો પણ લખાણા અને એવા અન્ય વિજ્ઞાનના ગ્રંથો વિશેની પણ માહિતી આપણે પ્રાપ્ત પાંચમા ટોપિકની અંદર કરી। પાઠનો મિત્રો છેલ્લો ટોપિક અને છઠ્ઠો ટોપિકમાં આપણે પાઠમાં વાસ્તુશાસ્ત્ર વિશેની માહિતી આપણે લઈશું। તો વિજ્ઞાન અને ટેકનોલોજીના પાંચ ગ્રંથો જે પાંચ ટોપિકમાં ભણાવ્યા અને આ ઉપરાંત બીજા અનેક પ્રકારના ગ્રંથો છે એની માહિતી જે છે આપણે પાંચમા ટોપિકમાં લીધી અને છઠ્ઠા ટોપિક સાથે આપણે વાસ્તુશાસ્ત્ર શરૂ કરીએ છીએ। તો સૌપ્રથમ પહેલા વાસ્તુશાસ્ત્ર એવું હેડિંગ મારીને વાસ્તુશાસ્ત્ર સમજાવો। વાસ્તુ શબ્દ છે ને એ સંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થયેલો શબ્દ છે અને વાસ્તુને રહેણાંક સાથે રહેઠાણ સાથે સંબંધ છે। તો એવું પણ કહી શકાય કે રહેઠાણો મકાનો ભવનો વગેરે વસ્તુને નિર્માણ કરવા અંગેની જે માહિતી છે, કઈ દિશામાં નિર્માણ કરવું, કઈ રીતે નિર્માણ કરવું, જે અંગેની સઘળી માહિતી જે શાસ્ત્રમાંથી આપવામાં આવી છે એ શાસ્ત્રને આપણે વાસ્તુશાસ્ત્ર કહીએ। પ્રાચીન ભારતની અંદર બીજા બધા શાસ્ત્રોની જેમ દાખલા તરીકે રસાયણ વિદ્યા છે, પ્રાચીન ભારતમાં ધાતુ વિદ્યા છે, ગણિત લ્યો, ખગોળ લ્યો, જ્યોતિષ લ્યો, વેદક શાસ્ત્ર લ્યો કે પ્રાચીન ભારતની શલ્ય ચિકિત્સા લ્યો, આ બધા ક્ષેત્રોમાં જે રીતે ભારતે પ્રગતિ કરી કે વિકાસ કર્યો એવી જ પ્રગતિ અને વિકાસ છે એ પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે થયેલી જોવા મળે છે। જેટલું મહત્વ અન્ય ગ્રંથોનું હતું, અન્ય જુદા જુદા પ્રકારના સાહિત્યનું હતું, અન્ય જુદા જુદા પ્રકારના જે કાંઈ આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોનું હતું, એવું જ મહત્વ એવી જ પ્રશંસા ભારતની અંદર પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્રની જોવા મળે છે। તો પહેલો મુદ્દો આપણી સામે એવો આવ્યો છે કે પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ રહેલું હતું। જો મહત્વ બધા વિષયોનું હતું, દરેક વિજ્ઞાન અને ટેકનોલોજીના ગ્રંથોનું હતું, પછી રસાયણ હોય, ગણિત હોય, વૈદિક હોય, ખગોળ હોય કે જ્યોતિષ હોય, તો એવી રીતે એની સાથે સાથે એની પેરેલલ આપણે વાસ્તુશાસ્ત્રને પણ મહત્વ આપ્યું છે, અગત્યતા આપીને એને સમજવાનો પ્રયત્ન કર્યો છે। તો પહેલું વિધાન લખું છું કે પ્રાચીન ભારતમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્વ હતું। પ્રાચીન ભારતમાં વાસ્તુ શાસ્ત્રનું મહત્વ ઘણું હતું અથવા રહેલું હતું એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ। મિત્રો એવું પણ કહી શકાય કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનો અવિભાજ્ય અંગ છે। મતલબ જ્યોતિષશાસ્ત્ર વિશેનો અભ્યાસ આગળ આપણે કર્યો, જ્યોતિષશાસ્ત્રના મહાન પ્રણેતા હતા વરાહમિહિર। વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રના વિકાસ માટે બૃહદ સંહિતા નામનો ગ્રંથ લખ્યો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા છીએ। તો વરાહમિહિર દ્વારા લખેલ બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જ્યારે બોલવામાં આવે, જણાવવામાં આવે, એના ભવિષ્ય અંગેની માહિતી આપવામાં આવે ત્યારે આપણે આને જ્યોતિષ એવો શબ્દ આપણે જ્યોતિષશાસ્ત્ર કહીએ। તો મિત્રો કોઈ પણ માણસનું ભવિષ્ય ભાખવા માટે સૌથી પહેલા જરૂરિયાત છે એની આજુબાજુની બધી પરિસ્થિતિ, અને આ પરિસ્થિતિમાં વાસ્તુશાસ્ત્રનો સમાવેશ થઈ જાય છે કે વ્યક્તિ ક્યાં રહે છે, વ્યક્તિ શું કરે છે, વ્યક્તિ કેવા સ્થળે રહે છે, આ બધી વિષયની સમજણો સાથે એના ભવિષ્ય ઉપર એની અસરો થાય છે, એના જીવન ઉપર એની અસરો થાય છે। અસરો દર્શાવતું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર। એ અસરો અંગેની સમજૂતી, એની આજુબાજુમાં જે વસ્તુઓ છે એની અસરો જે થાય છે, જેની સમજૂતી છે એ વસ્તુ આપી છે, ખાસ કરીને જોઈએ તો વાસ્તુશાસ્ત્રમાં। તો માણસ જે જગ્યા ઉપર રહે છે એ જગ્યાની ઉપર કેવી અસરો થશે એની સમજૂતી ક્યાં આપી છે, તો કે વાસ્તુશાસ્ત્રની અંદર આપી છે।
तो मित्रों એવું કહી શકાય કે વાસ્તુ શાસ્ત્ર ને જ્યોતિષ શાસ્ત્ર સાથે સીધો સંબંધ છે. બંને શાસ્ત્રો એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યોતિષ શાસ્ત્રમાં માણસનું ભવિષ્ય ભાગવામાં આવે અને વાસ્તુ શાસ્ત્રમાં ઈ ભવિષ્ય ભાગતા પહેલા ઈ માણસ ક્યાં રહે છે એની આજુબાજુની બધી જે પ્રક્રિયા છે અને આજુબાજુના સ્થાન છે એના વિશેની સમજણ આપવામાં આવી છે. તો એવું કહી શકાય એક શાસ્ત્રને બીજા શાસ્ત્ર સાથે સીધે સીધો સંબંધ છે. તો ત્યાર પછીનો બીજો શબ્દ લખું છું, બીજો ટોપિક ની અંદર મુદ્દો લખું છું કે વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્ર નું અવિભાજ્ય અંગ છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્ર નું અવિભાજ્ય અંગ છે. એની સાથે જોડાયેલું, એની સાથે સંકળાયેલું અંગ તરીકે એટલે અવિભાજ્ય અંગ તરીકે ઓળખવામાં આવ્યું છે. મિત્ર એવું કહી શકાય વરાહ મિહિર લિખિત બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે. જો એ ખરેખર કેવો ગ્રંથ છે? જ્યોતિષ શાસ્ત્રનો. પણ એની અંદર ઉલ્લેખ કઈ વસ્તુનો છે? તો કે વાસ્તુશાસ્ત્રનો છે. તો વરાહ મિહિર દ્વારા લિખિત, વરાહ મિહિર દ્વારા લિખિત બૃહદ સંહિતા ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જે છે આપણે જોવા મળે છે એવું કહી શકીએ છીએ. મિત્રો, પ્રાચીન સમયથી જ્યારથી વાસ્તુશાસ્ત્રના વિકાસની પ્રક્રિયા શરૂ થઈ એ દેવોથી થયેલી જોવા મળે છે. કારણ કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતા તરીકે પ્રથમ વ્યક્તિ બ્રહ્માને ગણવામાં આવે. તો વાસ્તુશાસ્ત્રના વિકાસમાં દેવોથી શરૂ કરીને એક સામાન્ય માણસ સુધીનો ફાળો જે છે એ આપણને જોવા મળે છે. એવું કહી શકાય કે વાસ્તુશાસ્ત્રની સૌ પ્રથમ સમજણ આપનાર બ્રહ્મા હતા અને આપણી પાસે છેલ્લા આધાર અને પુરાવા એવા પણ મળે છે કે પંદરમી સદી એટલે બહુ કઈ મોટી વસ્તુ ન થઈ, આથી 600-700 વર્ષ પહેલાની વાત છે, 600 વર્ષ પહેલા. તો પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ, મેવાડ એટલે હાલનું રાજસ્થાન, તો મેવાડના રાણા કુંભાએ પણ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોનો એને પુનરુદ્ધાર કર્યો. તો છેલ્લે લેટેસ્ટ માહિતી આપણે આપણા રાજસ્થાનમાંથી પણ પંદરમી સદીમાંથી મળે છે વાસ્તુશાસ્ત્ર. તો બ્રહ્માથી શરૂ કરીને છેક રાણા કુંભાર સુધી વાસ્તુશાસ્ત્રનો કંઈક ને કંઈક નાના મોટા અંશે વિકાસ થયેલો જોવા મળે છે. અને આ વિકાસ ફક્ત ભારત પૂરતી સીમિત રહ્યો નથી. મિત્રો, વાસ્તુશાસ્ત્રની પ્રશંસા છે, એનું મહત્વ છે અને ખાસ કરીને જોઈએ એની ગણના જે છે એ વિશ્વના દેશોમાં પ્રાચીન સમયથી થતી આવી છે અથવા કરવામાં આવી રહી છે. સમય અને સંજોગને આધારે જેમ જેમ ટેકનોલોજી બદલી છે એમ જ્ઞાન મેળવવાના રસ્તાઓ બદલ્યા, એની સમજણ શક્તિ અને એને વિજ્ઞાનની પરિભાષામાં મૂકવા માટેની જુદી જુદી પરિસ્થિતિઓ ઊભી સમયાંતરે થતી ગઈ છે. કોઈકે એને ધર્મ તરીકે સ્વીકાર્યું છે. પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્રને ધર્મનું સ્થાન હતું, આજે વિશ્વના દેશો એને વિજ્ઞાન તરીકે સ્વીકારે છે. તો સમય અને સંજોગો સાથે એની વિભાવના, એની સંકલ્પના, એની ધારણાઓમાં બહુ મોટા ફેરફારો આવતા રહ્યા છે. પણ આ શાસ્ત્રને દરેક સમયે સ્વીકારવામાં આવ્યું છે, ગણવામાં આવ્યું છે, માન્ય રાખવામાં આવ્યું છે. આ શાસ્ત્ર ગણિત, રસાયણ, વેદિક વિદ્યા, શલ્ય ચિકિત્સા જેવા શાસ્ત્રોની જેમ ભારતની સીમાથી બહાર વિશ્વ સુધી ફેલાયેલું જોવા પણ આપણને મળી રહ્યું છે એવો આપણે શબ્દ વાપરી શકીએ. તો લખું છું કે આ શાસ્ત્રની ગણના, મહત્તા અને પ્રશંસા પ્રાચીન સમયથી વિશ્વના દેશોમાં થતી આવી છે એવું કહી શકાય. આ શાસ્ત્રની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વના દેશોમાં થતી આવી છે. બીજા શબ્દોમાં કહું તો વિશ્વના દેશોમાં થઈ છે. તો ભારત પૂરતી આ શાસ્ત્ર સીમિત નથી, વિશ્વના ફલક ઉપર આ શાસ્ત્ર વિકસેલું છે,
આગળ વધેલું છે એવો શબ્દ આપણે વાપરી શકીએ છીએ અને વિશ્વના દેશોએ ભારતના આ શસ્ત્રને સ્વીકાર્યું છે એવો આપણે શબ્દ પણ મૂકી શકીએ. આ શસ્ત્રના વિકાસ જે વ્યક્તિનો ફાળો છે એમાં સૌથી પહેલા મેં તમને કીધું કે ભગવાનથી શરૂ થાય છે કે બ્રહ્માથી શરૂ થાય છે, વન ક્રમ બાય ક્રમ, વન બાય વન બધા વ્યક્તિઓએ એમાં નાના મોટા અંશે યોગદાન આપ્યું છે. તો આ શાસ્ત્રની મહત્તા પાછળ જે વિદ્વાનોનો ફાળો છે, જેમાં આ શાસ્ત્ર માં બ્રહ્મા, ત્યાર પછી જોઈએ તો બૃહસ્પતિ, ભૃગુ, પછી વશિષ્ઠ, ત્યાર પછી નારદ, ત્યાર પછી વિશ્વકર્મા. રિપીટ શબ્દ વાપરું છું, બ્રહ્મા છે, નારદ છે, ત્યાર પછી બૃહસ્પતિ છે, ભૃગુ છે, વશિષ્ઠ છે, વિશ્વકર્મા છે, જેવા વિદ્વાનોનો ફાળો મહત્વનો રહ્યો છે. એટલે કે આ શાસ્ત્રના વિકાસમાં ઉપરોક્ત દર્શાવેલા વ્યક્તિનું યોગદાન રહેલું જોવા મળે છે. તો વિચાર કરો કે બ્રહ્માથી શરૂ કરીને છેક વિશ્વકર્મા સુધી બધા ભગવાનના સ્વરૂપો છે, આ બધાએ નાના મોટા અંશે આ શાસ્ત્રના વિકાસમાં પોતાનું યોગદાન આપેલું જોવા આપણને મળે છે. મિત્રો, એવું પણ કહી શકાય કે વિશ્વકર્મા તો દેવોના સ્થપતિ હતા, એને વાસ્તુશાસ્ત્રને જુદા 8 ભાગમાં વહેંચ્યું. પણ એના વિશેની માહિતી લેતા પહેલા હું થોડીક આગળ જતા એ માહિતી આપીશ, પણ એની પહેલા વાસ્તુશાસ્ત્રની અંદર કઈ કઈ બાબતોનો ઉલ્લેખ થાય છે એની પણ આપણે થોડી વાત કરી લેવી જોઈએ. આ શાસ્ત્રની અંદર રહેવાની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લાઓ, શસ્ત્રાગાર, નગર વગેરે રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી તેનો ઉલ્લેખ છે એ થયેલો જોવા આપણને મળે છે. તો ત્યાર પછી રહેવાની જગ્યા, મહેલ, કિલ્લાઓ, અશ્વશાળા, શસ્ત્રાગાર, શસ્ત્રો રાખવાની માટેની જગ્યા, અશ્વશાળા એટલે ઘોડા બાંધવાની જગ્યા, કિલ્લાઓ જે ઊંચાઈ ઉપર ખાસ કરીને જે છે ઊંચી દિવાલથી બનાવવામાં આવેલા રક્ષણાત્મક દિવાલ એટલે કિલ્લાઓ, મહેલ રાજા મહારાજાઓનો રહેવા માટેની જગ્યા, મંદિર એટલે ત્યાર પછી આપણે મંદિર ખાસ કરીને ભગવાનનું દેવસ્થાન જેને કહીએ, મંદિર વગેરેની રચના અને કઈ દિશામાં કરવી તેની માહિતી આ શાસ્ત્રમાં આપી છે. તેની રચના એટલે કઈ રીતે એ બનાવવું, કેવી રીતે એ કરવું, એટલે શબ્દ હું લખું છું રચના, કઈ રીતે બનાવવું, કઈ દિશામાં બનાવવું, આકાર કેવો હશે, કદ કેવો હશે, રૂપ કેવું હશે વગેરે, એટલે કઈ દિશામાં તૈયાર કરવું જે અંગેની સમજૂતી આપી છે. કઈ કઈ વસ્તુ, તો કે રહેવા માટેનું ઘર, મહેલ, કિલ્લા, અશ્વશાળા, શસ્ત્રાગાર, મંદિર એટલે ભગવાનનું સ્થળ, આ બધી વસ્તુ ક્યાં બનાવવી, કઈ રીતે બનાવવી, કેવી દિશામાં બનાવવી, એની માપ સાઈઝ પ્રમાણ કેટલું હોય એ અંગેનું સમજણ વાસ્તુશાસ્ત્રમાં આપવામાં આવેલું છે. એના માપ પ્રમાણ સાઈઝ અને પદ્ધતિસર મતલબ વાસ્તુશાસ્ત્ર મુજબ એનું નિર્માણ કરવામાં આવે તો એ વસ્તુના સારા ફળો પ્રાપ્ત થાય, એની અસરો, સારી અસરો, કારણ કે એ આદર્શ પરિસ્થિતિમાં બનેલું છે. મતલબ વાસ્તુશાસ્ત્રના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કોઈ પણ માણસ પોતાનું મકાન બનાવે તો એની સારી અસરો એ માણસ ઉપર થાય, એના રહેનાર ઉપર થાય, એટલે વાસ્તુશાસ્ત્રનું મહત્વ મિત્રો થોડું વધારે છે. આજે આપણે જે ઘરમાં વસવાટ કરીએ છીએ ને, એ ઘરની પણ જે ઇન્જિનિયર આખો નકશો બનાવે છે, આખો પ્લાન જે બનાવે છે,
એની અંદર પણ એ વાસ્તુશાસ્ત્રના જ્ઞાનનો વધતા ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે, જેથી કરીને એની અંદર રહેનાર વ્યક્તિ ઉપર એનો સારો પ્રભાવ પડે, એની સારી અસર થાય, એ એનો મુખ્ય હેતુ આપણને જોવા મળે છે એવું આપણે કહી શકીએ છીએ. તો આ એની મુખ્ય વિષય વસ્તુ છે. વાસ્તુશાસ્ત્રમાં વાસ્તવમાં આપવામાં શું આવેલું છે? તો કે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરો, એ બાંધકામ કઈ રીતે કરવું, કઈ દિશામાં કરવું, એ અંગેની સમજણ આપતું શાસ્ત્ર એટલે આપણે કહીએ છીએ વાસ્તુશાસ્ત્ર. ત્યાર પછી મિત્રો આગળ વાસ્તુશાસ્ત્રને આધુનિક ગ્રંથો જે આપણી પાસે અત્યારે છે એને વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ કર્યું. અગાઉના જેટલા ગ્રંથો હતા એની સુધારા વધારા કર્યા, એમાં થોડા નાના મોટા ફેરફારો કર્યા અને નવી આવૃત્તિ સાથે એને 15મી સદીની અંદર વાસ્તુશાસ્ત્રને પ્રકાશિત કર્યું. એટલે શબ્દ વપરાય એને પુનરુદ્ધાર કર્યો, અગાઉના ગ્રંથોમાં ફેરફાર કરીને સુધારા કરીને પદ્ધતિસર ગ્રંથ રજૂ કર્યો એટલે એની માટે શબ્દ વપરાયો છે પુનરુદ્ધાર કર્યો. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો. મેવાડ એટલે હાલનું રાજસ્થાન. મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના ગ્રંથનો પુનરુદ્ધાર કર્યો. અગાઉના બધા ગ્રંથોમાં સુધારા વધારા કરીને નવી આવૃત્તિ બહાર પાડી. ક્યારે? 15મી સદીની અંદર. આગળ ત્યાર પછી આપણે વાસ્તુશાસ્ત્રની અંદર વિશ્વકર્મા જેનો ઉલ્લેખ કરેલો, મેં એ કીધેલું કે પ્રાચીન ભારતની અંદર થયેલા જે ભગવાન સ્વરૂપ છે એવા વ્યક્તિઓએ પણ વાસ્તુશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપ્યું અને એની અંદર વિશ્વકર્માની નીચે મેં સહેજ અંડરલાઈન કરી હતી. મેં કીધું હતું વિશ્વકર્મા એ દેવોના સ્થપતિ છે, મતલબ દેવોના મકાનોનું બાંધકામ કરનાર વ્યક્તિ. ઉદાહરણ તરીકે રાવણની લંકાનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું, ત્યાર પછી ઇન્દ્રપ્રસ્થ છે પાંડવોની રાજધાની એનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું, ત્યાર પછી હસ્તિનાપુર છે પાંડવોનું નગર તો એનું નિર્માણ છે એ વિશ્વકર્માએ કર્યું, દ્વારકા માટે પણ એવો શબ્દ વપરાય કે એનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું. તો વિશ્વકર્માએ ભગવાનને રહેવા માટેની જેટલા જેટલા નગરો હતા એ નગરોનું નિર્માણ છે એ કરેલું જોવા મળે છે. એટલે શબ્દ વપરાય એ દેવોના સ્થપતિ છે, દેવોના ભવનો મકાનો કે મહેલો બાંધવાની કામગીરી વિશ્વકર્મા દ્વારા કરી શકાય. આધુનિક ભાષામાં કહું દેવોના ઇન્જિનિયર એટલે વિશ્વકર્મા, એવો શબ્દ આપણે વાપરી શકીએ છીએ. તો શબ્દ લખું છું વિશ્વકર્મા એ દેવોના સ્થપતિ છે, એને વાસ્તુશાસ્ત્રને 8 ભાગોમાં વિભાજિત કર્યું. વિશ્વકર્મા દેવોના સ્થપતિ ગણાય છે, દેવોના સ્થપતિ ગણાય છે. તેણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગમાં વિભાજિત કર્યું છે, મતલબ 8 ભાગની અંદર વાસ્તુશાસ્ત્રને એને વેચ્યું છે એવો શબ્દ આપણે વાપરી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્રના ગ્રંથ અંગેની જે વિશ્વકર્મા ભગવાને સમજણ આપી છે એની અંદર પણ આ જ વસ્તુનો ઉલ્લેખ છે કે રહેવાની જગ્યાની પસંદગી કેવી હોવી જોઈએ, રહેવાની જગ્યાનું સ્થાન કેવું હોવું જોઈએ, રહેવાની જગ્યાનું કદ કેવું હોવું જોઈએ, રહેવાની જગ્યાનો આકાર કેવો હોવો જોઈએ, કોઈ પણ મકાન બનાવો તો એની અંદર વસ્તુની ગોઠવણ કેવી હોવી જોઈએ, ભગવાનને બેસવા માટેનું સ્થળ એટલે દેવ મંદિર ક્યાં હોવું જોઈએ, ત્યાર પછી ભોજન કક્ષ એટલે ખોરાક લેવા માટેનું સ્થળ ક્યાં હોવું જોઈએ, બ્રહ્મસ્થાન ક્યાં હોવું જોઈએ, શયનખંડ એટલે સુવા માટેનું સ્થળ ક્યાં છે, બેડરૂમ આપણી ભાષામાં કહીએ તો ક્યાં હોવો જોઈએ, આ અંગેની સંપૂર્ણ સમજણ વાસ્તુશાસ્ત્રના ગ્રંથોની અંદર વિશ્વકર્મા ભગવાને આપેલી આપણને જોવા મળે છે. તો આગળ પણ મેં લખ્યું કે વાસ્તુશાસ્ત્રમાં શું છે, તો કે બાંધકામ અને એની આખી માહિતી. તો વિશ્વકર્મા ભગવાને પણ જે બાંધકામ અંગેની કે એની સમજણ જે છે એ ડિટેલમાં આ પ્રકારે આપેલી છે.
तो शब्द लखू छू कि रहेवानी जग्यानी पसंदगी तेनो आकार रहेवानी रहेवानी जग्यानी पसंदगी एनो आकार एनु कद एनु स्वरूप ये कया प्रकार में होवु जोईए वस्तु नी गोठवण गोठवण देवस्थान भगवान मंदिर भोजन कक्ष भोजन लेवानु स्थल आम बीजा शब्दों का बनावानु स्थल रसोड़ो शयनखंड सुवा माटेनु स्थल जेने आपणे बेडरूम कहीए शयनखंड ब्रह्मस्थान वगैरे नो समावेश आ शास्त्रमां शास्त्रमां कर्यो छे एवो आपणे शब्द वापरी शकीए छीए। तो आ जे माहिती लखी छे ने ए भगवान विश्वकर्माए वास्तुशास्त्र ने जे आठ भाग में विभाजित कर्यु आठ भाग में जे विभाजित कर्यु ए आठ भाग में विभाजित कर्यु अंदर आपवामां आवेली माहिती छे એ મેં છેલ્લા મુદ્દાની અંદર લખેલી છે અને આ જે માહિતી લખી છે રહેવાની જગ્યા અને મહેલ ને વગેરે તો વાસ્તુશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે એ બાબતને લઈને આપણે એની અંદર મૂકી શકીએ શેનો શેનો સમાવેશ વાસ્તુશાસ્ત્રમાં થાય અને જે નીચે જે માહિતી આપેલી છે એ ભગવાન વિશ્વકર્માએ જે ગ્રંથો આપ્યા છે માં જે સમજ છે એ શેની આપી છે તેના અંગેની માહિતી અંદર મૂકવામાં આવેલી છે તો આ બંને શબ્દો જે માહિતી લખી છે થોડી અલગ અલગ છે વાસ્તુશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય તો આ વસ્તુ આવે ભગવાન વિશ્વકર્માએ પોતાના ગ્રંથમાં વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચ્યું તો એની અંદર કેવી માહિતી આપી તો એનો ઉલ્લેખ નીચેની આપેલ મુદ્દામાં થાય છે તો આ બે વસ્તુને સમજવાનો તમે પ્રયાસ કરજો આગળ મિત્રો મેં અગાઉ પણ કીધું ફરી વખતનો રિપીટ કરી દઉં સમયની સાથે સાથે વાસ્તુશાસ્ત્રની વિભાવના વાસ્તુશાસ્ત્રની સમજણની અંદર ફેરફારો થતા રહે છે હું તો ત્યાં સુધી કહું કે આજે વાસ્તુશાસ્ત્રને આધુનિક વિજ્ઞાન તરીકે માનવામાં આવે છે અને વિશ્વના દેશોએ ક્યારે સ્વીકાર્યું હોય કારણ કે એ લોકો તો પશ્ચિમના બધા જે દેશો છે જેની અંદર અમેરિકા છે યુરોપ છે એ દેશોની વાત કરો તો એ સંશોધન અને કસોટીમાં ખરા ઉતર્યા પછી એ કોઈ પણ શાસ્ત્રને એક્સેપ્ટ કરે છે સ્વીકારે છે તો આજે પશ્ચિમના એ દેશોએ પણ ભારતના વાસ્તુશાસ્ત્રને સ્વીકાર્યું તો આનો અર્થ એવો થયો કે વાસ્તુશાસ્ત્ર આપણું પ્રમાણ થયું વાસ્તુશાસ્ત્ર છે એ આપણા પ્રયોગોમાંથી સિદ્ધ થયું અને કંઈક સાબિત કરી શકાનું વાસ્તુશાસ્ત્રમાં જેના કારણે આજે વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે માન્યું છે એવું આપણે કહી શકીએ મિત્રો આજે સૌથી સારામાં સારો વિજ્ઞાન અને ટેકનોલોજીનો અભ્યાસ કહી શકાય એ ક્ષેત્ર છે મેડિકલ અને ઇન્જિનિયર ઇન્જિનિયરિંગ ક્ષેત્ર અને મેડિકલ ક્ષેત્ર આજે મિત્રો ઇન્જિનિયરિંગ ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ સિવિલ નો અભ્યાસ કરે છે બાંધકામ અંગેનો અભ્યાસ કરે છે એની અંદર વધતા ઓછા પ્રમાણમાં વાસ્તુશાસ્ત્ર જ્ઞાન ગ્રંથની સમજણ આવે છે તો વિચાર કરો સાયન્સની અંદર ટોપ કક્ષાનું જે શિક્ષણ કહી શકાય એ છે ઇન્જિનિયરિંગનું અથવા મેડિકલનું એમાં ઇન્જિનિયરિંગની અંદર જે ડિપાર્ટમેન્ટ આવે છે સિવિલ ડિપાર્ટમેન્ટ એની અંદર જો બાળકો અભ્યાસ કરતા હોય અને એની અંદર પણ જો વાસ્તુશાસ્ત્રના ગ્રંથો ઉલ્લેખ હોય એની સમજણ આપવામાં આવતી હોય તો આપણે એવું માની શકાય કે વિજ્ઞાન અને ટેકનોલોજીના આદર્શ ગ્રંથોમાં એને મૂકવામાં અત્યારે આવી રહ્યો છે તો સમય સંજોગો અને પરિસ્થિતિ અનુસાર એને સમજણ શક્તિમાં એને લોકોને સ્વીકારવાની બાબતમાં આ બધામાં ખૂબ પરિવર્તન આવેલું આપણે જોવા મળે છે એવો આપણે શબ્દ વાપરી શકીએ છીએ વિદેશોની અંદર પણ આજે આ શાસ્ત્રને સ્વીકારવામાં આવ્યું છે એવું આપણે કહી શકીએ છીએ તો મિત્રો આટલી જે માહિતી થઈ એ વાસ્તુશાસ્ત્ર અંગે થઈ વાસ્તુશાસ્ત્ર વિશેની થઈ એવો આપણે શબ્દ મૂકી શકીએ અમુક અમુક બાબતો ખૂબ અગત્યની છે નાની નાની છંતર મૂકેલી છે પણ બહુ મહત્વની સાબિત થાય છે પહેલું મહત્વની વસ્તુ છે કે એ જ્યોતિષનો અવિભાજ્ય અંગ છે બીજું કે બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ છે બૃહદ સંહિતા કોણે લખ્યો વરાહમિહિરે ક્યાં આપણે ભણી ગયા થઈ જ્યોતિષશાસ્ત્રના ગ્રંથોમાં આગળના ટોપિકમાં ત્યાર પછી કયા વ્યક્તિઓએ એમાં યોગદાન આપ્યું છે વિદ્વાનોએ ફાળો આપ્યો છે ત્યાર પછી વાસ્તુશાસ્ત્રમાં શેનો સમાવેશ થાય છે ત્યાર પછી 15મી સદીમાં રાણા કુંભાએ કઈ રીતે આ શાસ્ત્રનો વિકાસ કરવામાં યોગદાન આપ્યું પછી વિશ્વકર્મા ભગવાનની માહિતી છે કે દેવોના સ્થપતિ હતા દેવોના ભવનો કે ઇમારતો બાંધવાનું કામ એમણે કરેલું ખાસ કરીને જો એણે વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વિભાજિત કર્યું
અને એને આપેલા વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં કઈ કઈ બાબતોનો ઉલ્લેખ છે તો એની માહિતી પણ છેલ્લા ટોપિકની અંદર આપણે લખી છે. તો એવી ઝીણી ઝીણી ઘણી બધી બાબતોને મિત્રો આની અંદર આવરી લેવામાં આવી છે, જે બાબત તમે ખાસ ખ્યાલ રાખજો અને ધ્યાન રાખજો એવું આપણે કહી શકીએ છીએ. તો આ સાથે આપણો પાંચમો જે પાઠ છે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના વારસાનો પૂરો થાય છે. મિત્રો અહીંયા લખ્યું નથી, આગળ તમારે અભ્યાસમાં પણ આવે. સારનાથનો સ્થળ એ વાસ્તુશાસ્ત્રનો ઉત્તમ નમૂનો ગણવામાં આવે, એ શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે. સારનાથનો સ્તંભ એ શિલ્પકળાનો પણ ઉત્તમ નમૂનો છે અને વાસ્તુકળાનો પણ શ્રેષ્ઠ નમૂનો છે. ભારતની અંદર બનેલા તમામ પ્રકારની ઇમારતો, તમામ પ્રકારના ભવનો કે કોઈ પણ પ્રકારનું બાંધકામ, એમાં જો આદર્શમાં આદર્શ કોઈ વસ્તુ હોય ને તો એ છે સારનાથનો સ્તંભ, જેની ઉપર ચાર સિંહોની આકૃતિ છે, જેને આપણે રાષ્ટ્રીય મુદ્રા તરીકે સ્વીકારી છે. ત્રણ મુદ્રા આપણને દેખાય છે, કોઈ ચલણની નોટ લેશો, કોઈ ચલણનો સિક્કો તમે લેશો તો એની અંદર ચાર સિંહોની આકૃતિમાં ત્રણ સિંહોના મોઢા તમને દેખાય છે, એક મોઢું પાછળ હોય, એમ ચારેય દિશામાં એક એક સિંહની આકૃતિ છે. તો ચાર સિંહોની આકૃતિનો જે આ રાષ્ટ્રીય મુદ્રા તરીકે, ચિહ્ન તરીકે જેને લેવામાં આવ્યું છે, એ જે વસ્તુ છે ને એ સારનાથના સ્તંભની ટોચ ઉપર મૂકેલી વસ્તુ છે. સારનાથનો સ્તંભ છે એ સમ્રાટ અશોકના સમયની અંદર બનેલો જોવા આપણને મળે છે અને એ શિલ્પકળાનો ઉત્તમ નમૂનો છે. તો સાથે સાથે શિલ્પકળાની સાથે સાથે વાસ્તુકળાનો પણ એને ઉત્તમ નમૂનો ગણવામાં આવે છે સારનાથના સ્તંભને. અહીંયા એનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી તમારી ટેક્સ્ટબુકમાં, પણ છતાં અગાઉની જે જૂના સિલેબસની ટેક્સ્ટબુક હતી એની અંદર આ વસ્તુનો ઉલ્લેખ હતો. હવે અત્યારે આ વસ્તુ એને કાઢી નાખ્યો છે આમાંથી, જે નવા સિલેબસ જ્યારથી આ નવી પુસ્તક બન્યું ત્યારથી એને કાઢી નાખ્યો છે, એટલે આની અંદર મેં ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. પણ માહિતી ખાતર, તમારા નોલેજ માટે હું તમને આ વસ્તુને થોડી માહિતી આપી દીધી, બીજા શબ્દોમાં સમજાવી દીધી. આગળ કે પૂછાશે નહીં એટલે તમારે બહુ ચિંતા કરવાની કંઈ જરૂર છે નહીં એવું આપણે કહી શકીએ. તો આ પાઠ અહીંયા છઠ્ઠો જે છે મિત્રો પૂરો થાય છે. આ પાઠની અંદર આપણે શું ભણ્યા એની ઉપર ફટાફટ આપણે નજર કરી નાખીએ એક વખત અને ત્યારબાદ આપણે લેક્ચર અહીંયા પૂરો કરશું. તો મિત્રો પાઠની શરૂઆત મેં કરી તો કે વિજ્ઞાન અને ટેકનોલોજીના શબ્દને સમજાવ્યો મેં સૌ પ્રથમ. પાઠની અંદર પ્રકરણ નંબર 5 હતું, પ્રકરણ નંબર 5 ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, આ આપણે ચેપ્ટરના નામ સાથે ચેપ્ટર શરૂ કરીએ. એવું કીધેલું કે ચાર ગુણના ગુણભાર ધરાવતું આ ચેપ્ટર છે. માર્ચ 2020માં ચાર ગુણનો એક વીર ક્યુ એટલે કે મુદ્દાસર ઉત્તર અથવા સવિસ્તાર ઉત્તર ક્વેશ્ચન પૂછાયો હતો. એ ક્વેશ્ચન હતો આપણે એવું કહેશે રસાયણ વિદ્યા, રસાયણ વિદ્યા સમજાવો. મિત્રો એના અથવામાં એક પ્રશ્ન હતો વાસ્તુશાસ્ત્ર વિશે વિશે સમજ આપો, રસાયણ વિદ્યા વિશે સમજાવો, એના અથવામાં ક્વેશ્ચન હતો વાસ્તુશાસ્ત્ર વિશે સમજાવો. આ માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન સવિસ્તાર ઉત્તર 4 માર્કનો પ્રશ્ન પૂછાયેલો અને એને ફેટેજ પણ જે છે એટલું આપણે જોવા મળે. તો 4 માર્કના ક્વેશ્ચન માટે આખો પ્રશ્ન આખો ચેપ્ટર છે એ આપણે માટે અગત્યનું છે. હવે મિત્રો આ પાઠની અંદર આપણે શું ભણ્યા, તો સૌ પ્રથમ આપણે આ પાઠની અંદર ભણ્યા કે વિજ્ઞાન શબ્દ અને ટેકનોલોજી શબ્દ, શબ્દની સમજૂતી લીધી આપણે પાઠની અંદર આપણો પહેલો મુદ્દો. પછી
ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીની, ભારતના વિજ્ઞાન અને ટેકનોલોજીની વિશ્વ સ્તરે સમજ અથવા ગણના વિશે આપણે થોડી વાત કરી કે વિશ્વના દેશો શું માને છે ભારતના સંદર્ભે અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે કેવી પ્રગતિ થઈ છે એની વાત આપણે થઈ. ત્યાર પછી મિત્રો પહેલો શાસ્ત્રનો અભ્યાસ આપણે આની અંદર જોઈએ એ છે ધાતુ વિદ્યા. ધાતુ વિદ્યા આની અંદર આપણે પ્રાચીન સમયથી ધાતુ વિદ્યાની અંદર જે વિકાસ થયો એની આપણે વાત કરી. પછી મિત્રો આપણે વાત કરી છે રસાયણ વિદ્યા, જેમાં આપણે મોટા ભાગે નાલંદા ના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન વિશે આપણે વાત કરી અને રસાયણ વિદ્યાના એ આદર્શ વ્યક્તિ અને રસાયણ વિદ્યાના વિકાસમાં એનું યોગદાન વિશે આપણે વાત થઈ. મેં એવું કીધું હતું કે માર્ચ 2020 ની એક્ઝામમાં એક ક્વેશ્ચન જે છે એ પૂછાયેલો હતો, પૂછાઈ ગયો છે એવું કહી શકાય. માર્ચ 2020 માં આ ક્વેશ્ચન પૂછાયો હતો જે અહીંયા લખ્યું. ત્યાર પછી મિત્રો થોડા એનાથી આગળ વધ્યા એટલે ત્રીજું શાસ્ત્ર ભણ્યા, વેદક શાસ્ત્ર કે વિદ્યા અને શલ્ય ચિકિત્સા. શલ્ય ચિકિત્સા ભારતની આયુર્વેદ પદ્ધતિ અને જડીબુટીઓની સમજ અને શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકામ સર્જરીની પ્રક્રિયાની સમજણ લે આપણને આ મુદ્દાની અંદર જો. આરોગ્ય શાસ્ત્રની સમજ જે છે એ આપણે અહીંથી એટલે કે ત્રીજા મુદ્દામાં આપણે મળી હતી. ત્યાર પછી આપણે સામે તો ચોથી વસ્તુ આવી હતી ગણિત શાસ્ત્ર વિશે સમજૂતી આપો. મેં પણ એવું પણ કીધું હતું કે વેદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી મેં એવું કીધું ગણિત શાસ્ત્ર પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જે પ્રશ્ન મોટા છે, ચાર માર્કની અંદર પૂછી શકાય એવા ક્વેશ્ચનો પૈકીના એ ક્વેશ્ચનો આપણે ગણી શકીએ. મેં એવું કીધું હતું કે જો પેપર હાવ સરળ બનાવવામાં આવે તો આ બંને પ્રશ્નો ન પૂછે, એ સિવાયના પૂછે, એટલે બહુ ટૂંકા પ્રશ્નો હોય એવા પૂછે, એટલે તમે ઝડપથી ઓછા સમયમાં પ્રશ્ન પૂરો કરી શકો, માહિતી ઓછી. પણ પેપરને જો થોડું લેન્ધી મોટું બનાવવું હોય, અઘરું બનાવવું હોય, વધુ સમય જોઈ જાય એટલું બધું પ્રશ્ન કાઢવા હોય તો મિત્રો તમને વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા તો ગણિતશાસ્ત્ર ક્વેશ્ચન પૂછી શકે અને મોટા ભાગે એ જ ક્વેશ્ચન પૂછાય એટલે મેં એને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે મિત્રો લખ્યા છે. મિત્રો ગણિત વિષય મેં બિગ બે વસ્તુ નથી નોંધી, મેં તો અત્યારે તમને સૂચના આપી દઉં છું ગણિતશાસ્ત્રની માહિતી છે એટલે, અને એ માહિતી કઈ તમારી ટેક્સ્ટબુકના અભ્યાસનો ભાગ નથી પણ ટેક્સ્ટબુકની પાછળની સાઈડ છેલ્લે સ્વાધ્યાય પછી પ્રવૃત્તિની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. તમને ખ્યાલ હોવો જોઈએ, તમને થોડી એ બાબતનું જ્ઞાન હોવું જોઈએ એટલે હું અહીંયા સાથે લખી દઉં છું. ભારતની અંદર 22 ડિસેમ્બરના દિવસને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ રાષ્ટ્રીય ગણિત દિવસ શ્રીનિવાસ રામાનુજનના યાદની અંદર ઉજવવામાં આવતો હોય છે. તો એક વિધાન એ લખી નાખું શ્રીનિવાસ રામાનુજન ની યાદમાં 22 ડિસેમ્બરને ભારતની અંદર 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહો ઉજવવામાં આવે છે. એક નોંધ બીજી પણ લખી નાખો, ભારત સરકારે 2012ના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે પણ ઉજવણી કરી. ભારતમાં 2012ના વર્ષને રાષ્ટ્રીય ગણિત વર્ષ તરીકે ઉજવણી કરી હતી. તો આ બે મુદ્દા એવા હતા મિત્રો જે ગણિતની અંદર મૂકી શકાય એવા હતા પણ એ તમારા પુસ્તકના અભ્યાસનો ભાગ નહોતો એટલા માટે મેં એનો ઉલ્લેખ કર્યો નથી, જે હું અત્યારે અહીંયા કરી નાખું છું.
ત્યાર પછી મિત્રો આપણે ભણ્યા છે ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર નંબર પાંચ, નંબર પાંચ ખગોળ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર બંને શાસ્ત્રો આપણે ખરે ખૂબ અગત્ય હતા. એમાં ખગોળ સૌથી પ્રાચીન શાસ્ત્ર હતું. જ્યોતિષ શાસ્ત્રની અંદર આપણે પરામિહિની વાત કરી. મિત્રો આની સાથે પણ આપણે અન્ય વિજ્ઞાનો, અન્ય વિજ્ઞાન ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો પાંચમા ટોપિકની અંદર, જે આનો હિસ્સો નથી પણ બોક્સની અંદર માહિતી ટેક્સ્ટબુકમાં આપી છે. એટલે આ લેક્ચર આપણો થોડો નાનો હતો તો એની સાથે આપણે અન્ય વિજ્ઞાનો પણ ભણી લીધા. અને મિત્રો છેલ્લો ટોપિક આપણે આ પાઠની અંદર ભણ્યા વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપું, જે અત્યારે છઠ્ઠા ટોપિકમાં, છઠ્ઠા ટોપિકમાં વાસ્તુશાસ્ત્રની સમજણ આપો, વાસ્તુશાસ્ત્ર વિશે સમજાવો. આ અત્યારે આપણે ભણ્યા. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે મિત્રો, તમને ભેગા પૂછી શકે આઈએમપી. આ પણ મિત્રો આઈએમપી ક્વેશ્ચન છે જે ઓલરેડી માર્ચ 2020 ની અંદર અથવામાં પૂછાયેલો ક્વેશ્ચન છે. માર્ચ 2020 માં અથવાની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે, જે મિત્રો આને લખ્યો છે ખાસ તમને તમારી સમજણ માટે. આની અંદર મેં લખ્યો છે વાસ્તુશાસ્ત્ર વિશે સમજાય માર્ચ 2020 માં પૂછાયેલો, એ પણ આઈએમપી ક્વેશ્ચન. મોસ્ટ આઈએમપી આ બે આઈએમપી આ છે, અને સાથે સાથે એક આઈએમપી ક્વેશ્ચન આને પણ આપણે રસાયણ વિદ્યાને પણ ગણી શકીએ છીએ, આઈએમપી ક્વેશ્ચન ગણી શકીએ. લો ચાર માર્કમાં પૂછી શકાય એવા મિત્રો છે આપણી પાસે પાંચ ક્વેશ્ચન, બે સૌથી આઈએમપી મોસ્ટ આઈએમપી અને ત્રણ છે એ ખાલી આઈએમપી, જેમાં મેં ખાલી આઈએમપી લખ્યું છે ને એ જ જોજો. માર્ચ 2020માં પૂછ્યા છે, મોસ્ટ આઈએમપી નથી પૂછ્યું, પણ હું છતાં આને સૌથી વધુ મહત્વ દઉં છું કારણ કે વધારે આ પૂછવાની સંભાવનાઓ રહેતી હોય છે. બરાબર છે, ભલે પૂછ્યા આ હોય રસાયણ વિદ્યા અને વાસ્તુશાસ્ત્ર, પણ છતાં હું વધારે મહત્વ આ બંનેને આપીશ. તો પહેલા આ બંને પાકા કરો, ત્યાર પછી આ ત્રણ પાકા કરો. કરવાના તો પાંચે પાંચ પાકા છે, પહેલા આ બેને મહત્વ દેવાનું છે, પછી ઓલા ત્રણને મહત્વ દેવાનું છે. આની માહિતી થોડી બંનેની વધારે છે એટલે હું ઝડપથી આને મહત્વ દેવાનું કહું છું. પછી આઈએમપી ના જે આ ત્રણ છે એની અંદર માહિતી સાવ ઓછી છે, એટલે તમે નિરાંતે એને ધ્યાન આપીને છેલ્લે સમજો તો પણ તમને એમાં કોઈ વાંધો આવી શકે છે નહીં. તો મિત્રો વીએલક્યુ માટે પાંચ ચાર માર્કના ક્વેશ્ચન માટે આ પાઠ તમારી માટે ખૂબ અગત્યનો છે, ખૂબ ઇમ્પોર્ટન્સ છે. પાંચ ક્વેશ્ચન તમે પાકા કરશો એટલે એમાંથી તમારે ચાર માર્કનો એક ક્વેશ્ચન પૂછાશે, પૂછાશે ને પૂછાશે. તો મિત્રો આ રીતે તમે પ્રિપેરેશન કરો, આ પાંચ ક્વેશ્ચનની પ્રિપેરેશન કરશો એટલે ચાર માર્ક તમારા પાકા થઈ જશે. તો અહીંયા સુધી આ પાઠને આપણે રાખીએ. મોટાભાગની વસ્તુને મેં ખૂબ બારીકાઈથી ઊંડાણપૂર્વક પૂરી સમજણ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ જો આની અંદર કોઈ પણ પ્રકારનો તમને ડાઉટ રહેશે તો આપણે સ્કૂલ જ્યારે ખુલશે ત્યારે આપણે ક્લાસમાં રૂબરૂ મળીને આ ડાઉટ સોલ્યુશન કરશું. ત્યાં સુધી આપ ખૂબ પ્રેક્ટિસ કરો, સમજો અને તમે આગળ વધો. શક્ય હોય ત્યાં સુધી એક ડાયરી બનાવો, ડાયરીની અંદર હેડિંગ લખો બધા એ વિદ્યાના કે શાસ્ત્રોના, અને એની અંદર આવતી ઝીણી ઝીણી ટૂંકી ટૂંકી માહિતી છે, મુદ્દાઓ છે, એને તમે ત્યાં લખો અને એ તમે હાલતા ચાલતા તમે આ ડાયરીમાંથી જોઈને પાકા કરો. મિત્રો તમને તમામ વિદ્વાનોના નામ, તમામ શાસ્ત્રોના નામ, કયું શાસ્ત્ર કોણે લખ્યું, કયા શાસ્ત્રમાં કઈ વસ્તુનો ઉલ્લેખ છે, આ બધી વસ્તુની સમજણ તમને યાદ રહી જશે, પાકી થઈ જશે. પણ તમારે મેં કીધું એમ કે અલગ ડાયરીમાં નોંધીને પાકું કરવાની પદ્ધતિ કેળવવી પડશે. થોડો ચાર્ટ બનાવી શકાય, વોલ ચાર્ટ દિવાલ ઉપર લગાડવા માટે, આ ચાર્ટની અંદર પણ આવી માહિતીઓને એકત્રિત મિત્રો કરી શકાય. હાલતા ચાલતા તમે જે રૂમની અંદર સુવો છો, તમે જે રૂમમાં જે રીડિંગ કરો છો, ત્યાં દિવાલ ઉપર આવો વોલ ચાર્ટ લગાડીને પણ આ વસ્તુને લાંબા ગાળા સુધી પાકી કરી શકાય છે. તો અહીંયા સૂત્ર અહીંયા સુધી મિત્રો આપણે રાખીએ. ઘણી બધી નાની મોટી ટીપ્સ તમને પાઠની મેં આપી દીધી છે, આ પાઠની અગત્યતા પણ સમજાવી છે. આ સાથે તમે ખૂબ સારી રીતે મહેનત કરો એવી આશા સાથે હું વિનમું છું. નેક્સ્ટ લેક્ચરોની અંદર આપણે પછીનો પાઠ શરૂ કરશું અને આગળ એની માહિતી જોશું. અહીંયા આપણે પાંચમો પાઠ પૂરો કરીએ છીએ. થેન્ક યુ, આભાર, અસ્તુ.